સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા સ્થાપના દિવસને લઈને બાઇક રેલીનું આયોજન કરાયું. પ્રાંતિજ સહિત તાલુકામાં કાર્યરત ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 4/3/2020 બુધવારના રોજ સ્થાપના દિવસને લઈને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજના કમાલપુર ખાતે આવેલ માર્કેટયાર્ડથી બાઇક રેલી નીકળી હતી, જેમાં કમાલપુર પ્રાંતિજ સહિત બાકલપુર વદરા સહિતના વિવિધ ગામોમાં ફરી હતી. તો આ પ્રસંગે કિસાન સંઘના પ્રમુખ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રેલી યોજાઈ હતી. સંજય રાવલ, જયશ્રી, પ્રાંતિજ. જન્મ શતાબ્દી વર્ષ ઉજવવાનું છે. પહેલી નવેમ્બરથી આખું વર્ષ દરમિયાન વિવિધ વિવિધ અમારા પ્રોગ્રામો ચાલુ છે. એ નિમિત્તે આજની અમારી આ રેલી સ્વરૂપે અમે 4 માર્ચે આજે ચાલુ કરી છે. અને તમે કયા પ્રશ્નોનો હલ કર્યા છે ખેડૂતોના? અત્યાર ખેડૂતોના અત્યાર સુધી અમારા કેટલાય પ્રશ્નો જે સોલ્વ થયા છે. હમણાં જ અમારો એક પ્રશ્ન ખેડૂતોનો દિવસે વીજળી આપવાનો, એ સૈદ્ધાંતિક નાણામંત્રીએ બજેટમાં અમારી રજૂઆતને એમને ધ્યાને લઈ અને એ દિવસે વીજળી આપવાનું પણ કહ્યું છે. એ દરમિયાન અમારા વિવિધ કે ટેકાણા ભાવે ખરીદી કરવાની એના અમારા ઘઉંના ટેકાણા ભાવે ખરીદી કરવાના ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ કર્યું છે. પછી અમારું હોર્સ પાવરના જે એક જ દર રાખ્યો હોર્સ, એકથી મહિને હોર્સ પાવર સુધીના 665 રૂપિયાનો ભાવ જે અમારી લોબાગાળાની માગણી હતી એ પણ સરકારે અમારી સંતોષી છે. એના સિવાય આ ઝીરો બજેટથી ખેતી કરવાનું એ જે કહ્યું છે કે ઘઉં આવ્યા કોકરેજ ગાય અને ગીર ગાય માટે સરકારે 10,800 કર્યા છે ઝીરો બજેટથી ખેતી કરી. એક ગાયથી ખેડૂત 10-15 વીઘા ઝીરો બજેટથી ખેતી કરી એનું છાણમૂત્રથી એ ખાતર બિહાર ખાતર બધું ન નાખી ઝીરો બજેટથી ખેતી કરી ખેડૂતોને એક પૈસાનું ખર્ચ કર્યા વગર એનું ઉત્પાદન મળે એ માટે માન્ય આપણા રાજ્યપાલ પણ ઝીરો બજેટની ખેતી 150 વીઘામાં યુવાના હરિયાણામાં કરે છે. લીમનું આ એક મોટું ટાર્ગેટ છે કે ગુજરાતમાં પણ ખેડૂતો ઝીરો બજેટની ખેતી કરી. આવક બમણી તો થવાની જ નથી, કારણ કે આ લોકો ગમે તે કેસે પાસે છે. ડોગરના ભાવ 363 રૂપિયા પહોંચ્યો છે પણ બજાર છે 300માં લેવા તૈયાર નથી ડોકર ખેડૂતોની. ખેડૂત આજે પાયમાલ થાય છે. સરકાર ગમે તે કે પણ ટેકાણા ભાવે ખરી જો હજી ન કરે તો હજી ખેડૂતો કોઈ દિવસ ધર આપવાનો નથી. શાકભાજીમાં પણ આવી રીતે શાકભાજીમાં હું છે શાકભાજીમાં તો બાગાયત ખેતી છે એટલે સરકાર એમ કહેશે કે બાગાયત ખેતીમાં કોઈ વળતર બળતર ચૂકવું નહીં, પણ એ પણ એક શાકભાજી એ પણ એક પાક જ ગણાય. પણ શાકભાજીમાં એ આવું એક એનો ટાર્ગેટ આપવું જ પડે કે જેથી શાકભાજીમાં ખેડૂતો પાયમાલ ના થાય.